અને દ્વારકા પહેલા ડાકોર લઈ જઈએ આપણે. ડાકોરમાં અત્યારે શું માહોલ છે ધર્મેન્દ્ર? વિધિ જે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, એક કલાક 55 મિનિટનો સમય અત્યારે બાકી છે ત્યારે મોટા પ્રમાણમાં જે કૃષ્ણ ભક્તો છે તે અત્યારે મંદિર પરિસરની અંદર આવી રહ્યા છે. 12ના ટકોરે જ કૃષ્ણ જન્મની ઉજવણીનો પ્રારંભ થશે. ડાકોર ગોમતી તળાવ કિનારે ભવ્ય આતશબાજી થશે અને તેની સાથે કૃષ્ણ ભગવાનને તિલક કરવામાં આવશે, પંચામૃત સ્નાન કરવામાં આવશે, લાલ ચુનરિયા વસ્ત્રો ધારણ કરવામાં આવશે અને જે વર્ષો જૂનો 1.25 લાખનો મુંગટ છે, અતિ મહત્વ અતિ મૂલ્યવાન મુંગટ છે, તે ધારણ કરાવવામાં આવશે અને આ રીતે કૃષ્ણ જન્મની ઉજવણીનો પ્રારંભ થશે. વાત કરવામાં આવે તો ડાકોર મંદિરની અંદર સતત અત્યારે ભક્તોનું ઘોડાપૂર આજે વહેલી સવારથી જ ઉમટી રહ્યું છે. મોટા પ્રમાણમાં જે ભાવિક ભક્તો છે તે ડાકોર મંદિરની અંદર અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને 12 વાગે જ્યારે ઉજવણી થશે તેના જે પ્રારંભ થવાનો છે તેની લઈને ભક્તોની અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિધિ બિલકુલ. તો ડાકોરમાં પણ અત્યારે કયા પ્રકારનો માહોલ છે તે અમારા સંવાદદાતાએ જણાવ્યું ને સૌ કોઈ હવે 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે કે જ્યારે સૌ કોઈ સાથે મળીને બોલે કે નંદ ઘેરા નંદ ભયો અને કૃષ્ણ કનૈયાલાલ કી જયનો નાદ આમ તો સંપૂર્ણ અલગ અલગ મંદિરોમાં ગુંજતો હોય છે.